नमस्कार मित्रों, प्रकरण एक नी अंदर आपणे विविध सांद्रताओनी चर्चा चालू हती। एनी अंदर आपणे नॉर्मालिटी अने मोलारिटी एना कॉन्सेप्ट जे छे ई आपणे क्लियर करेला हता, अने नॉर्मालिटी अने मोलारिटी वच्चेनो संबंध पण छेले आपणे रजू करेलो हतो। हवे नॉर्मालिटी अने मोलारिटी में जरा आगळ वधीए, खास करीने मोलारिटी जेने आपणे केपिटल एम वडे दर्शावीए छीए, केपिटल एम। मित्रो, मोलारिटी नुं आपणे आवुं सूत्र लखीए छीए, 1000 गुणिया द्रव्यनुं दळ छेदमां द्रव्यनो अणुभार मोलेक्युलर वेट अने द्रावणનું કદ। જો તમે આ 1000 લ્યો તો આ કદ જે છે એ મિલીલીટરમાં તમારે લેવું પડે। मित्रों, अहीं बीजो कॉन्सेप्ट बनी सके एम छे के वजन भाग्या अणुभार एटले मोल थाय, तो मोलारिटी बराबर एन गुणिया 1000 बाय वी। जो तमारे 1000 न लखवू होय एटले कद सीधो लीटर मां लेवू होय तो आम पण लखी शकाय मोल प्रति लीटर। हवे कद लीटर मां छे, ध्यान राखजो बराबर, जेने आपणे मोलारिटी कहीए छीए। शुं कहीए छीए? मोलारिटी। एटले याद राखजो मित्रो, एक लीटर द्रावण में ओगाड़ेला द्रव्य ना मोल प्रमाण ने, मोल एटले अणुभार जेटलू वजन, एने खरेखर शुं कहेवाय? मोलारिटी। तो याद राखजो खास आ बाबत, बराबर छे। तमने कोई पूछे के कोई एक द्रावण छे जेमा 3 मोल द्रव्य प्रति लीटर छे, अथवा तो एक लीटर द्रावण में ओगड़ेल छे, तो तेनी मोलारिटी जणावो। तो भाई बहु एकदम सिंपल प्रश्न छे के 3 मोल द्रव्य 1 लीटर द्रावण में ओगाड़वामां आव्यो छे, केटला लीटर? 1 लीटर, अने द्रव्य केटलो छे? 3 लीटर। तो सिंपल वस्तु के 3 लीटर मोलारिटी बराबर 3 मोल प्रति लीटर, એટલે 1 લીટર, એટલે મોલારિટી બરાબર 3 થાય। ખ્યાલ આવે છે? મોલ પ્રતિ લીટર। તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે મોલારિટી એટલે બીજું કંઈ નહીં, મોલ પ્રતિ લીટરની વાત થાય છે। અહીંયા મોલ જેટલું દળ લઈ અને 1 લીટર દ્રવણ બનાવી નાખવાનું એટલે મોલારિટી થાય। બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો, નીટ 2017 માં આવો એક બહુ સિમ્પલ પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ, કે નીચે પૈકી કયું તાપમાન પર આધારિત છે। બહુ સિમ્પલ વાત છે ભાઈ, નીચે પૈકી કયું તાપમાન પર આધારિત છે એવો પ્રશ્ન પૂછ્યો છે। એક છે મોલારિટી, બીજું છે મોલાલિટી, ત્રીજું છે મોલ અંશ, અને ચોથું જે છે એ છે પર્સન્ટેજ W/W। મિત્રો, તમે એનસીઆરટી ની બુક ભણ્યા હોય એટલે તમને બાકીના વિકલ્પો ખબર તો હોય જ, બરાબર? અત્યારે તો આપણે ડિસ્કસ જે છે એ ઓલ ઓવર કરીએ છીએ, બરાબર? તો તમે જાણો છો એ પ્રમાણે મોલારિટીમાં દ્રાવણનું કદ આવે, બાકી મોલાલિટીમાં દ્રાવ્ય અને દ્રાવક બંનેનું દળ જ આવે, મોલન્સ એટલે ઘટકોના મોલનો ગુણોત્તર, મોલ હંમેશા વજન ઉપર આધારિત હોય, અને પર્સન્ટેજ W/W એટલે વેટ બાય વેટ, વજન વજનથી જ ટકાવારી છે। તો આવા સંજોગોમાં એક જ ઘટક એવો છે કે જે કદ ઉપર આધારિત છે, અને તમે જાણો છો એ પ્રમાણે કે કદ તાપમાન સાથે બદલાય, એટલે ધ્યાન રાખજો કે અહીંયા વિકલ્પ આપણો કયો રહેશે? મોલારિટી। તો આવા સિમ્પલ ક્વેશ્ચન પણ પૂછાયેલા છે, બરાબર છે? અને મિત્રો, એવું નથી કે ભાઈ નીટ 2017 માં પૂછાયેલો, IEEE 2007 ની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, બરાબર? એટલે જૂના રેફરન્સો જે છે એ ઘણી વખત ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગી થતા હોય, તો આવી બાબતોને પણ ધ્યાન રાખવું। તો અહીંયા જે જે કદ ઉપર આધારિત હોય, જેમ કે નોર્માલિટી,
મોલારિટી ફોર્માલિટી આ બધા એવા ઘટકો છે કે જે કદ ઉપર આધારિત છે. કેના પર આધારિત છે? કદ ઉપર. તો એને આની અસર થાય, બાકીના ને અસર થાય નહીં. ત્યારબાદ આપણે એમ વન વી વન બરાબર એમ ટુ વી ટુ બરાબર છે એ સૂત્રના અનુરૂપ પણ સામાન્ય ચર્ચા કરી લઈએ. એટલે એવા મહાવરા વાળા જે કઈ પણ પ્રશ્નો હોય એ પણ આપણને નડે નહીં. તો માની લો કે 10.5 મોલર દ્રાવણ બરાબર છે માં 5 લિટર પાણી ઉમેરતા બનતા દ્રાવણ ની મોલારિટી જણાવો. બરાબર. તો મિત્રો અહીંયા આપણને શું આપ્યું છે? તો કે ભાઈ અહીંયા આપણને 10 લિટર દ્રાવણનું કદ આપી દેવામાં આવ્યું છે અને એની સાંદ્રતાના આધારે આપણે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો 10.5 મોલર દ્રાવણ જે છે એ આપણે આપી દેવામાં આવ્યું છે અને 5 લિટર પાણી આપણે ઉમેરી દઈએ તો બનતા દ્રાવણની મોલારિટી ગણવાની છે. તો મિત્રો અહીંયા એમ વન વી વન બરાબર એમ ટુ વી ટુ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે એમ વન વી વન બરાબર એમ ટુ વી ટુ એટલે પહેલી પરિસ્થિતિમાંથી જયારે બીજી પરિસ્થિતિમાં જવું હોય ત્યારનું આ સૂત્ર છે. એમ વન એટલે આપણે 0.5 મોલર, વી વન એટલે 10 લિટર. હવે એમ ટુ તો આપણે ગણવાનો છે બરાબર છે, વી ટુ શું થશે? તો કે ભાઈ 5 લિટર પાણી ઉમેરતા એટલે પેલા 10 લિટર દ્રાવણ તો હતું, 5 લિટર પાણી ઉમેર્યું એટલે ટોટલ કદ 15 લિટર થાય. આવું ધ્યાન રાખવાનું, ઘણા 5 લઈ લઈએ બરાબર છે તો પછી આપણો દાખલો ખોટો પડે, એટલે ધ્યાનમાં રાખવાનું. એટલે એમ ટુ બરાબર 0.5 × 10/15 લિટર અને આ 5.5 મોલર છે. બસ પછી તમને હવે સદરૂપ આપતા આવડે જ છે ભાઈ, 0.5 × 10 એટલે 5/15 એટલે 1/3. તો 1/3 કરો એટલે 0.33333 આવી રીતે મોલારિટી તમને પ્રાપ્ત થઈ જાય. તો આ વાત થઈ એમ વન વી વન બરાબર એમ ટુ વી ટુ સૂત્રનો આપણે ક્યારે ઉપયોગ કરવો. ઘણી વાર મિત્રો તમને આવો પ્રશ્ન પણ પૂછવામાં આવે આ જ પ્રકારે મોલારિટીને અનુરૂપ જ, કે માની લો કે પચાસ મિલી 1 મોલર HCl અને 50 મિલી 5 મોલર HCl ના જલીય દ્રાવણને મિશ્ર કરતા બનતા મિશ્ર દ્રાવણની મોલારિટી ગણ. બરાબર. હવે અહીંયા જે છે એ દ્રાવણનું મિશ્રણ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું છે મિત્રો? મિશ્રણ. તો મિશ્ર દ્રાવણની આપણે જયારે મોલારિટી ગણવાની હોય ત્યારે હંમેશા એમ વન વી વન વત્તા એમ ટુ વી ટુ બરાબર મિશ્ર દ્રાવણ માટે એમ વી થાય. બરાબર છે. અથવા તમે આમ લખો કે મિશ્ર દ્રાવણની મોલારિટી બરાબર એમ વન વી વન વત્તા એમ ટુ વી ટુ છેદમાં વી વન પ્લસ વી ટુ અથવા એને ટોટલ કદ વી કહેવાય. ખ્યાલ આવે છે? આ સૂત્રનો ઉપયોગ કરવાથી આપણને મિશ્ર દ્રાવણની મોલારિટી પ્રાપ્ત થશે. એટલે મિશ્ર દ્રાવણની મોલારિટી ગણવા માટેનું આ સૂત્ર છે. તો એનો ઉપયોગ કરી અને આપણે મિશ્રની મોલારિટી ગણી શકીએ. તો એમ વન વી વન શું છે મિત્રો? તો કે ભાઈ એમ વન એટલે આપણા માટે 1 છે, વી વન એટલે 50 છે, એમ ટુ એટલે કેટલા છે ભાઈ? તો કે 5 છે, વી ટુ એટલે કેટલા છે? તો કે ભાઈ 50 છે, છેદમાં 50 વત્તા 50 એટલે ટોટલ 100 મિલી છે. બરાબર. 50 × 1 50 55 25 એટલે 250/100. તો મિત્રો ઉપર થશે 300/100. તો સિમ્પલ વાત છે, 300/100 આવે એટલે મોલારિટી આપણી 300/100 એટલે જવાબ આવે 3.
એટલે કે 3 મોલર મિશ્ર દ્રાવણ થાય અથવા તો દ્રાવણની મોલારિટી જે છે મિશ્ર દ્રાવણની મોલારિટી જે છે કેટલી થશે 3 થશે કેટલી થશે 3 આવું ભાઈ બે જ દ્રાવણ નહીં અસંખ્ય દ્રાવણોને ભેગા કરીને પણ મિશ્ર દ્રાવણની મોલારિટી છે એ પ્રાપ્ત કરી શકાય પણ મિત્રો ધ્યાન રાખજો અહીંયા બંને ઘટકો સમાન હોવા જોઈએ તો એને અનુરૂપ જે છે એની આપણે ચર્ચા કરી શકીએ બરાબર છે પણ માની લો કે એક એસિડ હોય ને એક બેઝ હોય તો આવી રીતે થશે નહીં એની પણ ભવિષ્યમાં આપણે ચર્ચા કરશું કે કઈ રીતે એના માટે થઈને આપણે આ તટસ્થીકરણનો ઉપયોગ કરવો જોઈએ એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું તો આ કેટલાક કોન્સેપ્ટ જે છે એ મોલારિટીને અનુરૂપ આપણે રજૂ કર્યા હવે ત્યારબાદ મોલારિટી અને મોલાલિટી એ બંનેનો જે કોન્સેપ્ટ છે એને પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ મોલારિટી અને મોલાલિટી બરાબર તો એ બંને વચ્ચેનો એક સૂત્ર જે છે એને પણ આપણે જરા ધ્યાનમાં લઈ લઈએ મોલાલિટી અને મોલારિટી જો મિત્રો મોલારિટી વિશે આપણે શીખી ગયા આ મોલારિટી હવે આવશે મોલાલિટી આવશે મોલારિટી એટલે 1000 ગુણ્યા દ્રવ્યનું દળ છેદમાં દ્રવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં જ્યારે મોલાલિટી સ્મોલ એમ શું છે તો કે 1000 ગુણ્યા દ્રવ્યનું દળ છેદમાં દ્રવ્યનો અણુભાર બધું એટલું જ પણ અહીંયા દ્રાવકનું દળ થાય દ્રાવ્ય માટે આપણે W2 વાપરતા હોય તો અહીંયા આપણે દ્રાવક માટે W1 વાપરી શકીએ અને આને આપણે M2 કહી શકીએ જો આપણે 2 સંજ્ઞા આપવી હોય તો બરાબર આ મોલારિટી છે આ અણુભાર છે માસ ઓફ મોલેક્યુલર માસ ઓફ સબસ્ટન્સ બરાબર એટલે દ્રાવ્ય ઘટક જે છે એનો આણ્વીય દળ અથવા અણુભાર આવી રીતે આપણે કહી શકીએ આ ગ્રામમાં લીધું છે કેમાં લીધું છે ભાઈ ગ્રામમાં તો આ સૂત્ર જે છે એમાં ખાસ કરીને આ જે છે એ મોલનું સ્વરૂપ જ થાય જેમ આપણે આગળ વાત કરી હતી બરાબર છે પણ અહીંયા આ ખાસ ધ્યાન રાખજો એટલે આ જે છે દ્રાવકનું દળ છે દ્રાવકનું દળ છે બરાબર છે તો મિત્રો અહીંયા જે છે દ્રાવણનું કદ છે અહીંયા દ્રાવકનું દળ છે આ બેમાં બહુ જાજો ફેર છે ધ્યાન રાખજો બરાબર છે તો જ્યારે પણ મોલારિટી અથવા મોલાલિટીના સંબંધની વાત આવે ત્યારે હંમેશા આપણે ઘનતાને યાદ રાખવી પડે ઘનતા બરાબર દળના છેદમાં કદ કેમ કે દળ અને કદનો સંબંધ કોના દ્વારા બાંધી શકાય ઘનતા વડે કેના વડે ઘનતા વડે તો ઘનતા જે છે ને ડેન્સિટી કહેવાય એટલે ડી વડે દર્શાવાય તો આ બંનેના સંબંધને અનુરૂપ એક સૂત્ર છે બરાબર ધ્યાન રાખજો 1/m એટલે કે મોલારિટી બરાબર D/m માઇનસ અણુભારના છેદમાં 1000 બરાબર મિત્રો અહીંયા જે છે એમે અહીંયા ધરાળથી ટૂંકમાં જેને કહે ને કે ઈરાદાપૂર્વક અભા લખ્યો છે અભા એટલે અણુભાર અને અહીંયા કેપિટલ એમનો મતલબ મોલારિટી સમજવાનું છે આ મોલારિટી દર્શાવે છે મોલારિટી આ મોલાલિટી દર્શાવે છે અને ડી એટલે ડેન્સિટી એટલે ઘનતા દર્શાવે છે શું દર્શાવે છે ભાઈ ઘનતા બરાબર છે દાખલા તરીકે આપણે એક સિમ્પલ વસ્તુ વિચારીએ માની લો કે ભાઈ 4 મોલર H2SO4 ના જલીય દ્રાવણ કેટલા મોલર કીધા ભાઈ 4 મોલર H2SO4 ના જલીય દ્રાવણની ઘનતા જો આપી દેવામાં આવી હોય ઘનતા બરાબર 1.98 ગ્રામ પ્રતિ મિલીલીટર હોય તો તેની મોલાલિટી ગણો આપણને શું આપી દીધું છે ભાઈ મોલારિટી આપી દીધી છે અને ગણવાનું શું કીધું છે મોલાલિટી ગણવાની કીધી છે બસ સૂત્રની અંદર કિંમતો મૂકી દો એટલે તરત તમને જવાબ મળી જશે તો આપણું જે સૂત્ર જે છે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો આપણે ઝડપથી એનો જવાબ મળી જશે વન
अपॉन स्मोल एम बराबर डी एटले घनता 1.9 एटले लगभग बराबर 2 लई रही सरलता खातर एम एटले 4 मोलर माइनस अणुभार एटले 98 सल्फ्यूरिक एसिड छे एटले अने भाग्या 1000 एटले 1000 आ रीते आपणे पद मांडी शकीए बस 1 अपॉन स्मोल एम बराबर आनो जवाब केटलो आवशे 0.5 बराबर 98 भाग्या 1000 એટલે 0.098 એક બે અને ત્રણ મીંડા તમારે ખસેડવાના થાય બરાબર છે તો મિત્રો આ જે છે એનું મૂલ્ય તમારે જોઈતું હોય તો કેપિટલ સોરી સ્મોલ એમ બરાબર આ એકના છેદમાં 0.5 ઓછા 0.098 બરાબર છે તો આને 0.098 ને લગભગ બરાબર આપણે 0.98 એટલે 0.098 છે તો એની જગ્યાએ એકડો કરી નાખો અહીંયા તો પણ ચાલે એના આધારે ટૂંકમાં 0.5 છે ઓછા એક એટલે 0.4 લઈ લો અને રેન્ડમલી આપણે વિચારવા જઈએ તો મોલાલિટી બરાબર એકના છેદમાં 0.5 ઓછા આનું મૂલ્ય નિયર અબાઉટ 0.1 લઈ લે 0.098 એટલે આપણે એનું મૂલ્ય જો 0.1 લઈ લઈએ સોરી તો આ બે નો જવાબ જે છે 1/0.4 મળે અને 0.4 જે છે એટલે મીંડું કરી નાખીએ તો 10/4 એટલે મોલાલિટી જે છે એ નિયર અબાઉટ 2.5 મળે કેટલી મળે 2.5 એટલે આ રીતે ટૂંકમાં સરળતાથી આપણે જવાબ આપી શકે પરફેક્ટ તમે ગોતવા જશો તો થોડોક ડિફરન્સ આવશે બરાબર પણ નિયર અબાઉટ 2.5 જે છે એ આપણને પ્રાપ્ત થશે આ રીતે આપણે ગણતરી કરી શકીએ તો મિત્રો આ મોલારિટી અને મોલાલિટીનો સંબંધ થયો આ ખાસ અગત્યનું સૂત્ર છે 1/m એટલે કે એકના છેદમાં મોલારિટી બરાબર ઘનતાના છેદમાં મોલારિટી ઓછા અણુભારના છેદમાં 1000 આ રીતે તમે મોલારિટી અને લિટી બંનેનો સંબંધ દર્શાવી અને તમે આ શું ગણી શકો તો કે ભાઈ મોલારિટી જે છે એ ગણી શકો જો મોલાલિટી આપી હોય અને મોલાલિટી ગણી શકો જો મોલારિટી આપી હોય અથવા તો મોલારિટી અને લિટી આપી હોય તો ઘનતા પણ તમે ગણી શકો તો આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી આપણે મોલ અંશ જે છે એના અંગે ચર્ચા કરીએ તો ભાઈ મોલ અંશ જે છે એની જરા ચર્ચા કરી હવે મિત્રો મોલ અંશ શું છે તો એના અંગે આપણે ચર્ચા કરી મોલ અંશ ઘટકના મોલ છેદમાં કુલ મોલ ઘટકના મોલ મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ માની લો કે બે ઘટક હોય તો બંને ઘટકના મોલનો શું કરવો પડે સરવાળો એને આપણે કુલ મોલ કહીએ અને જે તે ઘટકના મોલ છે તો જે તે ઘટકના મોલ અંશ બરાબર તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ ટૂંકમાં કહીએ તો મોલ અંશ છે એ મોલનો ગુણોત્તર છે મોલનો શું છે મોલનો ગુણોત્તર છે તો મિત્રો યાદ રાખજો કે મોલ અંશને એકમ નથી એટલે કે મોલ અંશ છે એકમ રહિત છે આ વસ્તુ ખાસ નોંધી લેજો બીજી વાત કે ભાઈ મોલ અંશની જો વાત કરવામાં આવે તો મોલ અંશ છે એ દળ પર આધારિત છે માટે તાપમાનની અસર ન થાય તાપમાન બદલે તો મોલ અંશ નહીં બદલે ભાઈ બરાબર છે એટલે મોલ અંશનું મૂલ્ય ક્યારેય બદલતું નથી બીજું કે જો મોલ અંશ સમાન હોય તો મોલાલિટી પણ સમાન જ હોય એટલે મોલ અંશ ને કોની આરે સંબંધ છે મોલાલિટી સાથે આ વસ્તુ યાદ રાખજો જેમ કે હું તમને એક બહુ સિમ્પલ ઉદાહરણ દઉં મિત્રો આ અતિ મહત્વનું છે અને પીએમટી 2014 ની અંદર નીટ ની અંદર તો હજી આ પ્રશ્ન આ પ્રકારનો પૂછાયેલો નથી પણ
ગુજકેટ ની અંદર અથવા તો એવી ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર આ પ્રશ્ન સાતક વાર પૂછાઈ ગયો હશે, બરાબર છે? એટલે બહુ મહત્વનો પ્રશ્ન છે. બોર્ડ ની અંદર 4-5 વાર પ્રશ્ન પૂછાયેલો છે. જૂની કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. મોલ અંશ અને મોલાલિટી ના સંદર્ભમાં આ પ્રશ્ન છે, ધ્યાન રાખજો, બરાબર છે? તો જોઈએ આપણે શું કહેવા માંગીએ છીએ. તો આવો પ્રશ્ન પૂછવામાં આવે, એક મોલ જલીય દ્રાવણ માં દ્રવ્યના મોલ અંશ ગણો. બરોબર શબ્દ સાંભળજો, અહીંયા શબ્દ શું મૂક્યો છે? એક મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલંશ ગણો. મિત્રો, હું આજે તમને બધા ઉદાહરણ છે દાખલા પ્રકાર ના પૂછું. અહીંયા આપણે ભાઈ બધાના વિકલ્પ લખી જ શકીએ, વિકલ્પ લખી નાખીએ એટલે આ બધા એમસીક્યુ થઈ જાય, બરાબર છે? એટલે એવું ન હોય કે ભાઈ એમસીક્યુ એટલે એમસીક્યુ ફોર્મમાં જ વાત કરવાની હોય, પણ આપણે દાખલા સ્વરૂપમાં અત્યારે ચર્ચા કરીએ છીએ. હવે મિત્રો, અહીંયા આપણને કોનું દ્રાવણ શું કઈ આપ્યું જ નથી, બરોબર, પણ શબ્દ શું આપ્યો છે? એક મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલંશ ગણો, બરાબર છે? તો આપી દીધી શું કહેવાય મિત્રો? મોલાલિટી આપી દીધી કહેવાય. શું આપી દીધી કહેવાય? મોલાલિટી. જ્યારે આપણને મોલાલિટી આપી દેવામાં આવે ત્યારે આપણે એના ઉપરથી મોલંશ ગણી શકીએ. કઈ રીતે? મોલલ ની વ્યાખ્યા ઉપર જવું પડે. આનો મતલબ એમ થાય કે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રવ્યના 1 મોલ. આની પેલા મેં તમને મોલાલિટી માટે એવું કીધું હતું, N/V યાદ કરો, બરાબર છે? તો એવું ભાઈ મોલાલિટી માટે શું? તો કે N/W1 એટલે કે દ્રાવક નું દળ. પણ જો આ 1000 ગ્રામ લેવામાં આવે તો ઓગાળેલા દ્રાવ્ય એ જ શું થઈ જાય? તો કે મોલાલિટી થઈ જાય, બરાબર છે? વ્યાખ્યા અનુસાર તો એવા સંજોગોમાં આપણે એમ લખ્યું કે 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના 1 મોલ જેટલા વજને, 1 મોલ એટલા માટે લીધું કે 1 મોલલ એવું કીધું છે. હવે માની લો કે અહીંયા 2 મોલલ હોત તો અહીંયા આપણે 2 મોલ લખત, પછી અહીંયા 2000 નો લખાયો ભાઈ, એ તો 1000 જ લખાય, બરાબર છે? એટલે ધ્યાનમાં રાખજો. એટલે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 1 મોલ, 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના કેટલા મોલ? 1 મોલ. એને શું કહેવામાં આવે? તો કે મોલલ દ્રાવણ કહેવાય. એને શું કહેવાય? 1 મોલલ. 1 મોલલ દ્રાવણ કહે છે. હવે મિત્રો, આ આપણી આ રકમ જે છે એને એનાલિસિસ કર્યું કહેવાય. મોલ મળી ગયા તમને અહીંયા, તો કે ભાઈ દ્રાવ્યના મોલ જેને આપણે N2 કહી દઈએ, તો દ્રાવ્યના મોલ બરાબર 1 મોલ. જ્યારે દ્રાવકના મોલ જો તમારે જોઈતા હોય તો 1000 ભાગ્યા 1000 શું છે? દ્રાવક. દ્રાવક અહીંયા જલીય દ્રાવણ કીધું, એટલે દ્રાવક તરીકે શું લીધું હોય? પાણી. તો અહીંયા અમુક શબ્દો પણ આપણે પકડવા પડે ભાઈ, બરાબર છે? તો 1000 ભાગ્યા 18, 18 નો ભાર છે એટલે 55.55 મોલ. મિત્રો, એક વસ્તુ એ પણ યાદ રાખજો, પાણીની મોલારિટી હંમેશા 55.55 થાય. કેમ કે પાણીની મોલ પ્રતિ લીટર, 1 લીટર પાણી એટલે 1000 ગ્રામ પાણી થાય, અને 1000 ગ્રામ પાણી એમાં 1000 ગ્રામ ની અંદર 55.55 મોલ થાય. કેમ કે 1000 ભાગ્યા 18 કરો એટલે મૂલ્ય કેટલું આવે? 55.55. તો આવા સંજોગોમાં આ N1 જે છે એ દ્રાવકના મોલ છે, આ દ્રાવક અને આ દ્રાવ્યના મોલ છે. કુલ મોલ કેટલા થશે? તો કે ભાઈ કુલ મોલ બરાબર N1+N2 બરાબર 56.55. બસ કિંમત મૂકી દો. તો ભાઈ આપણે દ્રાવ્યના મોલંશ જોતા હોય તો દ્રાવ્યના મોલંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો ઘટકના મોલ એટલે N2 કેટલા લેવાના છે ભાઈ? 1/56.55. અને ભાગાકાર કરશો એટલે 0.0768 ની આળેગળે આપણો જવાબ મળશે. એટલે આનો ભાગાકાર કરવાનો 0.0768. આ જે છે એ એનું કેનું મૂલ્ય આવશે? તો કે ભાઈ દ્રાવ્યના મોલ અંશ નું મૂલ્ય મળશે. અને મિત્રો, તમને એ પણ ખબર છે કે X1 વત્તા X2 બરાબર 1 થાય,
એટલે કે દ્રાવક અને દ્રાવ્ય બંનેના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? એક થી કોઈ દી વધારે મોલ અંશ હોય નહીં. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. આ અતિ મહત્વનો પ્રશ્ન છે. મેં તમને કીધું પ્રમાણે 7-8 વાર જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર, ઈ પછી ગુજકેટ હોય, બોર્ડની પરીક્ષા હોય કે પછી નીટ ની પરીક્ષા હોય, અને એઆઈ ટ્રિપલ ઈ, કેમ કે નીટ અને જેડબલઈ જે છે હવે શબ્દ વાપરીએ છીએ મિત્રો, પણ એની પહેલા પીએમટી છે અને જેડબલઈ ની જગ્યાએ એઆઈ ટ્રિપલઈ એવા શબ્દો એના માટે હતા. તો આ એવી એક્ઝામ ની અંદર ઘણી વાર પૂછાયેલો પ્રશ્ન છે, તો ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આપણે એવું કીધું હતું મિત્રો કે જો મોલન સમાન હોય તો મોલાલિટી પણ સમાન જ હોય. અહીંયા આપણે જેનું જે જે દ્રાવણ માટે મોલાલિટી સમાન હતી એના માટે હંમેશા મોલન સમાન જ મળશે. હવે તમારે કદાચ અહીંયા એક મોલલ જલીય દ્રાવણમાં ચોખવટ કરવી હોય, માનલો કે NaOH નું જલીય દ્રાવણ છે કે HCl નું જલીય દ્રાવણ છે કે H2SO4 નું જલીય, જેનું તમારે જલીય દ્રાવણ લેવું હોય એનું, બધા માટે દ્રાવ્યના મોલન્સ આટલા જ આવશે, એમાં કોઈ ફેર પડશે નહીં. તો આ અતિ મહત્વની બાબત છે, કેમ કે તમને એક મોલલ દ્રાવણ નું અર્થઘટન શું થાય, તો કે ભાઈ એક મોલ પ્રતિ 1000 ગ્રામ દ્રાવક, એટલા માટે થઈને બધી જગ્યાએ કોમન વસ્તુ રહે. તો આ વાત થઈ મિત્રો મોલાલિટી અને મોલન્સ. બીજી મોલાલિટી અને મોલન્સ માટે થાય, અને આપણે એક એનો જે સંબંધ જે છે એને પણ આપણે તારવાનો એક પ્રયત્ન કરીએ. તો મોલાલિટી અને મોલ અંશ નો સંબંધ જે છે એ હવે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૂત્ર જે છે એના ઉપરથી જ આપણે એનો સંબંધ તારવશું. તો એનો આપણે સંબંધ જોઈએ, મોલાલિટી અને મોલ અંશ. મિત્રો અહીંયા આપણે અમુક જે કઈ પણ સૂત્રો જે તારવીએ છીએ એ તમે નોંધતા જજો. દરેક વખતે સૂત્ર તારવવાની જરૂરિયાત નથી, આપણે સૂત્ર જેટલા મોઢે યાદ હશે એટલો ઝડપથી આપણે પ્રશ્નનો ઉકેલ લાવી શકશું. બીજી વાત કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આપણી પાસે સમય બહુ મર્યાદિત હોય છે, અને એ સમય જે છે એ આપણે જયારે ગણતરી વાળા હોય એની અંદર તો બહુ કાળજી રાખવી પડે. એટલે જેટલું સૂત્ર અને જેટલી ગણતરી આપણે ઝડપથી કરી શકીએ, રેન્ડમલી ગણતરી કરતા પણ શીખી જાઓ, પરફેક્ટ જે છે એ માગતા નથી ગણતરી, કેમ કે બધા જે કઈ પણ ઓપ્શન હોય એની અંદર પણ વચ્ચે ઘણો બધો ગેપ હોય, અથવા તો સરળતાથી આપણી ગણતરી થઈ શકે એવા પ્રશ્નો વધારે પૂછાય છે. બરાબર, તો મોલાલિટી નું સૂત્ર જે છે એ આપણે આવું લખીએ છીએ, 1000 × દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો અણુ ભાર ગુણ્યા દ્રાવકનું દળ, આ જે છે મોલાલિટી. આ મેં અત્યારે 2 ગ્રામમાં જ લીધા છે ભાઈ, ધ્યાન રાખજો. મિત્રો સરળતા ખાતર બરોબર ધ્યાન રાખજો, હું અહીંયા M1 લખું છું અને M1 લખું છું, જોજી ભાઈ, ભાગાકાર કરીને ગુણી નાખ્યા તો કઈ વાંધો આવે નહીં, મેથ્સ ની દ્રષ્ટિએ બધું યોગ્ય જ ગણાય. તો વજન ભાગ્યા અણુભાર એટલે મોલ, વજન ભાગ્યા અણુભાર એટલે મોલ, આ બે ની જગ્યાએ હું આવું લખીશ, 1000 ના તો 1000 રહેવા જ દેશું, W2/M2 એટલે N2 એટલે N2, બરાબર છે, સમજી ગયા? અહીંયા જે છે N1 મોલ, બરાબર છે, અને M1 આ દળ કોનું થઈ ગયું ભાઈ? દ્રાવકનું. કોનું થઈ ગયું? દ્રાવકનું. બસ, તો અહીંયા તમને જો કોઈ પણ એક ઘટકના મોલ આપ્યા હોય તો તમે મોલાલિટી ઇઝીલી ફાઇન્ડ કરી શકો. એના આધારે પછી જલીય દ્રાવકના આધારે બીજા ઘટકના મોલ જરૂર પડે, પણ એના કરતા પણ સરળ બનાવી હજી. X1 બરાબર N1 ના છેદમાં N1 પ્લસ N2 અને X2 બરાબર N2 ના છેદમાં N1 પ્લસ N2, આવું સૂત્ર તો આપણે ખબર જ છે, આ મોલ અંશનું સૂત્ર છે. હવે મિત્રો આ બેનો ગુણોત્તર લો જી, X1/X2 કરો જી, X1 ના છેદમાં X2 બરાબર N1 ના છેદમાં N1 પ્લસ N2 છેદમાં N2 ના છેદમાં N1 પ્લસ N2, જોવા જે મિત્રો આ બેને ડિલીટ કરી શકાય કે નહીં? તો X1/X2 બરાબર N1/N2 થઈ કે નહીં? તો અહીંયા આપણે X1/X2 બરાબર N1/N2 લખી શકીએ. આપણું અહીંયા ઊંધું છે ભાઈ, N2 ના છેદમાં N1 છે, તો X2 ના છેદમાં X1 લખી નાખીએ. તો અહીંયા એક નવો સંબંધ આપણને મળશે, મોલાલિટી બરાબર શું મળશે? 1000 × X2
ना छेद मा x1 गुणिया m1 ज्या m1 बराबर शू थाय भाई m1 बराबर द्रावक नो अणुभार। मित्रों अहीं द्रव्य नो अणुभार हतो पण आपणे जे मॉडिफाई सूत्र करेलू छे एनी अंदर द्रावक नो अणुभार छे એટલે જો આપણને ખાલી એક જ ઘટકના મોલન્સ આપે બરાબર છે દાખલા તરીકે આપણને એમ કહે કે એક જલીય દ્રાવણમાં દ્રાવ્યના 0.4 મોલ અંશ છે તો મોલારિટી ગણો દ્રાવ્યના કેટલા મોલ અંશ આપ્યા છે 0.4 હા બીજી એક વાત મોલન હંમેશા પોઈન્ટમાં જ હોય એક થી કોઈ દી વધે નહીં એટલે એવું ન થાય કે બે મોલન્સ ને પાંચ મોલન્સ ને એવું આમાં શક્ય બને ને એટલે આવું થોડું ધ્યાન રાખજો અને મિત્રો આ તારવણીઓ બધી યાદ રાખવાની જરૂરિયાત નથી ભાઈ આપણે ખાલી સૂત્રની જરૂરિયાત છે એટલે સૂત્ર મગજમાં રાખજો હાલમાં તમે લખવાનું કામ કરજો ખાસ જેટલું લખશો એટલો તમને ફાયદો થશે બરાબર છે ખાલી આપણે ટીવી જોઈએ રાખીએ એના જેવું છે ખાલી લેક્ચર જોઈ લ્યો એટલે પતી ન જાય તમને ખબર છે કે તમે મૂવી જોઈ આવ્યા ઓકે તમને સીન યાદ હોય પિક્ચરની સ્ટોરી યાદ રહી જાય પણ એક એક સીન લખવાના કે ને તો એ ભેગું ન થાય આપણે બરાબર છે આ એના જેવી વાત છે સમજી ગયા એટલે ખાસ નોટ બનાવો નોટની અંદર દરેક વસ્તુ જે આપણે યાદ રાખવા જેવી હોય એને પ્રાધાન્ય આપો એના માટે થોડુંક હાઇલાઇટ કરો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય બીજું આ ખાલી ટ્રેલર જ છે સમજો બરાબર છે સાચી તૈયારી તમારે જ કરવાની છે સાચી તૈયારી માટે જુદી જુદી રેફરન્સ બુકો જે છે એ બજારમાં પણ અવેલેબલ છે એનો પણ ઉપયોગ કરો અને તમને જે કંઈ પણ સૂચના આપીએ જે કંઈ પણ વર્કશીટો મોકલતા હોય તો એનો પણ તમે મહાવરો કરજો જેથી કરીને વધારે સારી રીતે તૈયારી થઈ શકે તો ભાઈ એક જલીય દ્રાવણ કે જેમાં દ્રાવ્યના 0.4 મોલન્સ છે તો આપણે શું ગણવાનું છે મોલારિટી તો આ સૂત્રની અંદર આપણે કિંમત જે છે એપ્લાય કરી દઈએ ભાઈ તો મોલારિટી જે છે એના માટે કિંમત મૂકી દઈએ તો શું થશે જોવો જી મિત્રો તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા એક્સ ટુ દ્રાવ્યના મોલન્સ આપણે આપ્યા છે 0.4 અને દ્રાવક જે છે એના મોલન્સ આપણે આપમેળે ગણી જ લેવાના થાય ભાઈ કેટલા હોય 0.6 બરાબર છે અને અહીંયા દ્રાવક નો અણુભાર એટલે જલી દ્રાવણ કેટલું એટલે પાણી નો અણુભાર કેટલો થાય 18 થાય બરાબર છે હવે આ આ બે નો ભાગાકાર 55.55 થાય એવું અગાઉ આપણે ચર્ચા કરી દીધી બરાબર છે અને આ જે છે એ 4/6 થયા કેટલા થયા ભાઈ 4/6 એટલે આ બે નો ભાગાકાર કરવા જાઓ એટલે 2/3 બસ પછી તમારાને સાદરૂપ આપી દેવાનું છે 55.55 એનું ડબલ કરો એટલે 5 × 10 નું શૂન્ય વધી પડ્યા 5 × 10 ને 11 નો એકડો વધી પડ્યા 5 × 10 ને 11 નો એકડો વધી પડ્યા 5 × 10 ને 11 એટલે 111.10 ભાગ્યા કેટલા કરવાના રહેશે 3 તો સિમ્પલ આનો તમારે શું કરી નાખવાનો રહીએ ભાગાકાર કરી નાખવાનો રહીએ તો આ રીતે મિત્રો તમને મોલારિટી પ્રાપ્ત થઈ જાય અને આ 111.10 છે એટલે રેન્ડમલી જો આપણે 112 ગણી લઈએ ને મિત્રો 112 112 તો ઈઝીલી તમે ભાગાકાર કરી શકો કે ભાઈ આ 3 × 9 તો અહીંયા 2 વધે અને પછી 22 તો શું થશે ભાઈ 3 × 6 = 18 3 × 7 = 21 એટલે 1 વધે તો પાછા 10 એટલે 3 × 9 હવે પછી પોઈન્ટ આવ્યા જ રાખશે બરાબર છે એટલે જવાબ આપણો શું આવશે 37.3 ની આડેગાળેનો જવાબ આવે એટલે 112 લઈ લીધા છે એટલા માટે તો 37.3 મોલલ જે છે એ આપણો જવાબ રહેશે તો આ રીતના જે કંઈ પણ નજીકના વિકલ્પો હોય એને આપણે ચૂઝ કરવાનું રહીએ તો આ વાત થઈ મિત્રો મોલારિટીનો અને એનો મોલ અંશ સાથેનો સંબંધ થયો કોની સાથેનો સંબંધ થયો મોલ અંશ તો આજે આપણે અતિ મહત્વના જે કંઈ પણ એકમો જે છે એમાં મોલારિટી મોલાલિટી એ બંનેનો સંબંધ
મોલન્સ અને મોલાલિટી એનો સંબંધ તાપમાન ઉપર આધારિત એકમો તાપમાન ઉપર આધારિત ન હોય એવા એકમો એના અંગેની આપણે ચર્ચા કરી છે પછીના લેક્ચરમાં બીજા એકમો વિશે હવે આપણે ચર્ચા કરીશું